तना एजुकेशनल कैंपस गोंडल धोरण 4 विषय ड्रॉइंग केम छो विद्यार्थी मित्रों, आशा राखू के तमे बधा मजा में हशो। हाँ तो हवे आपणे आगळ जोईए, गया पीरियड नी अंदर आपणे शुं जोयुं तुं के आ एक कुदरती दृश्य आपणे जोयुं तुं, गोल गोल गुच्छवडा वाड़ी वाड़ी ने आपणे आमां कलर कोयरो तो झाड़ सूरज आपणे अहींया दोरी रहता। तो हवे आगळ जोईए एवुं ज छे रंगपूर्णी कुदरती दृश्य। अहींया नमूनो आपेलो छे अने अहींया ते ड्रो करेलो छे। तो चलो तमारी ड्रॉइंग बुक खोलो, पेज नंबर 13 ऊपर जो सरस खोली बताए। हाँ जो के 13 नंबर ऊपर कुदरती दृश्य नु चित्र आवेलु छे, बे होड़ी छे, झाड़ छे, सूरज छे। तो ए बाजू में तूटक लाइन आपेली छे, जेमां अमुक जग्याए जॉइंट करेला नथी, ए आपणे पेन्सिलनी मददथी जॉइंट करवाना छे। तो चलो पहेला आपणे कोई पण कुदरती दृश्य दोरवुं होय तो पहाड़ दोरवा माटे पहेला एनो बेज करवो पड़े। तो के जो अहीं झाड़नी बाजूमां छे तूटक लाइन, ए आपणे पूर्ण करशुं। पहेला आपणे पेन्सिलनी मददथी एने आपणे पूर्ण करशुं। तो के आ आपणो बेज छे पहाड़ दोरवानो, ए पूर्ण करशुं। तो के आपणे आ पहाड़ दोरवानो बेज पूर्ण कर्यो, હવે પહાડ દોરશું। તો કે પહાડ જો અહીંયા આપણે અડધો તો કમ્પ્લીટ આપેલો છે, તો હવે અહીંથી જોઈએ થઈ ગયો। હવે આ બાજુનો ભાગ છે, બે છેડાને આપણે જોઈન્ટ કરશું। તો કે પહાડને આમ જ દોરી શકીએ, અડધો અડધો નહીં। આપણો પહાડ કમ્પ્લીટ થઈ ગયો બરોબર। તો કે હવે પહાડમાં આપણે પેલા બેઝ જોયું અને પછી પહાડ પૂર્ણ કર્યું, હવે જોઈએ ઝાડ। તો કે ઝાડ તો આપણે કમ્પ્લીટ છે, બી અડધા અડધો અડધો છે એ જ પૂર્ણ કરવાના છે। હવે જોઈએ નદી। તો પેલા આપણે નદીમાં જ્યાં એક તૂટક તૂટક લાઈન છે એ જોઈએ। તો કે એ કેવી છે તૂટક તૂટક લાઈન? તો કે સાપ ચાલતો હોય એવા આકાર વાળી છે, જો સાપ ચાલતો હોય એવા આકાર વાળી છે। તો કે પેલા સૌ પ્રથમ નીચેથી કમ્પ્લીટ કરીશું। બરોબર, હવે જોઈએ પાછું અહીં ઉપર। તો હવે નદી પૂર્ણ થઈ, તો હવે શું છે બાકી? હા અહીંયા હોડીની સર્ડ લઈએ છે અને હોડી છે। તો કે આપણે અહીંયા હોડીની પૂર્ણ કરશું સાઈડ, પછી એની સર્ડ કરશું। તો કે આપણું આ જે અર્ધે વચ્ચે છે ડ્રો કરેલું નતું, અમુક અમુક જગ્યાએ આપણે પૂર્ણ કર્યું। તો નમૂના પ્રમાણે તમે ડ્રોઈંગ બુકમાં પૂર્ણ કરશો। હવે એમાં જોઈએ કલર દોરવા માટે। તો કે કલર દોરવા માટે પહેલા આપણે કયો કલર કરશું? બ્લેક કલર છે પહાડના, તો આપણે બ્લેક કલર લઈએ કલર દોરવા માટે। ખાસ ધ્યાન રાખવાનું, પેલા આપણે આઉટલાઈન આપી દઈશું, અને ધીમે ધીમે આપણે કલર પૂરશું કે જે આપણે આગળ જોયા કે ઊભી રીતથી કલર પૂરી, તો ઊભી રીતથી અને આડી રીતથી કલર પૂરીએ તો આડી રીતથી। તો આપણે અહીંયા ઊભી રીતથી કલર પૂરીશું, કલર પૂરતી વખતે
खास ध्यान राखवानुं छे। कलर एकदम धीमी धीमी अने व्यवस्थित कलर पूरवाना छे। હવે આગળ જોઈએ પહાડમાં, તો પહાડની અંદર આપણે પહેલા આપણે આઉટલાઈન કરી દઈશું। જેથી કરીને આપણો કલર બહાર ન જાય। હવે ધીમે ધીમે આપણે કલર પૂરીએ। જ્યાં બાકી રહેતું હોય, આછું આછું લાગે ત્યાં ફરી વખત તમે કલર પૂરી શકો છો। આ ભાગ સાચો છે તો આપણે અડધો અડધો કલર પૂર્ણ કરીને પૂર્ણ કરશું। હવે આગળ જોઈએ। જ્યાં આછું લાગે ત્યાં ફરી વખત કલર પૂરી। હવે આવી જ રીતના તમારે પહાડના કલર પૂરવાનો છે। ઓકે, સમજાઈ ગયું। હવે જઈએ આપણે હોળીમાં, તો કે હોળીમાં છે જે એની સઢ છે એમાં સ્કેલનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો બધા સ્કેલ લઈએ। હવે એક આ પહેલા નંબરની હોળી છે એમાં ઊભી લાઈન આપેલી છે, તો રેડ કલર લેવો અને તમારો ઊભી લાઈન દોરવાની છે। લાઈન દોરતી વખતે સ્કેલ સીધી રાખવાની છે અને બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે બીજી હોળીમાં એવી જ રીતના છે, પણ એમાં લાઈન આપણે આમાં સીધી પહેરી, એમાં છે ત્રાસી લાઈન। તો કે આપણે ત્રાસી લાઈન છે એમાં આપણે જોઈએ એ રીતના આમાં ઉભી લઈ લીધી, હવે આમાં ત્રાસી લાઈન છે, તો સ્કેલ ત્રાસી રાખવાની છે। ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે લાઈનની બહાર ન જાય, તો આપણે અહીંયા ઊભી લાઈન કરી અને અહીંયા ત્રાસી લાઈન કરી। હવે જોઈએ કે આ ભાગ છે પાણીની ઉપર, તે કેવો છે? પોપટી કલર એટલે કે પેરોટ કલર। તો હવે આપણે એ કલર પૂરીશું। કલર પૂરવા માટે પહેલા આઉટલાઈન આપી દઈએ। ધીમે ધીમે આપણે કલર પૂરીશું। જ્યાં છું લાગે ત્યાં ફરી વખત ઉપર
पाछो अहींथी जॉइन करीए लागे अहीं तो आपणे एनी आउटलाइन आपी देशुं। તો આવે રીતે સુરજ પૂર્ણ કરી દો આપણે। હવે તમે અહીંયા ઝાડમાં હોળીમાં નમૂના પ્રમાણે
આપણું બેકગ્રાઉન્ડ છે પીળા કલરનું એ પણ તમે પૂર્ણ કરવાનું છે. આ સિવાય તમારા પસંદગીના કલર પણ તમે આની અંદર પૂર્ણ કરી શકો છો. આ કરવા હોય તો પણ છૂટ છે અને તમારી પસંદગીના કલર પૂર્ણ કરવા હોય તો છૂટ છે. ઓકે, ફરી એક વખત જોઈએ કે પેજ નંબર 13 ઉપર રંગપૂર્ણી કુદરતી દ્રશ્ય આપેલું છે. એ અહીંયા નમૂનાનું આપેલું છે, એમાં અમુક જગ્યામાં અમુક ભાગ આપેલા નથી, તો એ ભાગને આપણે પૂર્ણ કરવાના છે અને એમાં કલર પૂરવાનો છે. તો કલર પૂરવા તમારા પસંદગીના કલર પૂરી શકશો અને આમાં આપેલા છે એ પણ કલર તમે પૂરી શકશો. તો આશા રાખું કે આ ચિત્ર તમે પૂર્ણ કરશો અને જે આગળના ચિત્રો છે એ બધા તમે પૂર્ણ કરેલા હશે. ફરી શાળાએ તમે આવશો ત્યારે હું બધા એ ચિત્ર ચેક કરીશ. ઓકે, થેન્ક યુ.